हेलो माय डियर स्टूडेंट्स, गुड मॉर्निंग। श्री सहजानंद प्राथमिक शाळाना ई क्लास में हूँ मिस खुशबू अगेन आप सबनों वेलकम करूँ छूँ। जय स्वामीनारायण। स्टूडेंट, आपने अगावना लेक्चर में अंग्रेजी बाराक्षरी क थी ट सुधी भणी हती ने ए समझ्या हता, बराबर। हवे आजे आपणे अंग्रेजी बाराक्षरी क थी ट सुधी समझ्या पछी तेना ते परथी वीडियो सॉरी जोड़का जोड़वाना छे, बराबर। अहीं तमने मैं अलग अलग बाराक्षरी जेम समझे उपरथी क का की की कू के तो ए मुजब तमने मैं छे ने जोड़का जोड़या छे। ले जेम के अंग्रेजी गुजराती, जेम के अंग्रेजी नो क तो गुजराती नो क तो अंग्रेजी नो क। अंग्रेजी में क केवी रीते लखाय ए आपणे शीख्या, अंग्रेजी में की केम लख्या ए शीख्या हता, बराबर। अने मैं तो अहीं तमने जोड़का जोड़ी पण दीधा छे। तमारे वीडियो जोईने समझीने जाते जोड़वाना छे जोड़का, बराबर। जवाब जोवानो नथी। चलो पहला समझिए। पहलू जोड़कू आप्युं छे, टोटल पांच जोड़का भणवाना छे। अहीं आप्यो छे तमने क, तो क अंग्रेजी में बोलाशे के ए, क अंग्रेजी में क बोलवा माटे के ए। पछी आप्यो छे तमने का, शुं आप्यो छे तमने का, तो के डबल ए, का बोलवा माटे अंग्रेजी में बोलीशुं के डबल ए। पछी तमने आप्यो छे हस्वकी, तो की बोलवा माटे के आई, के आई। दीर्घ की बोलवा माटे तो के डबल ई, दीर्घ की बोलवा माटे के डबल ई। कू, हस्व कू बोलवा माटे तो के यू, हस्व कू बोलवा माटे के यू। तो दीर्घ कू बोलवा माटे तो के डबल ओ, दीर्घ कू बोलवा माटे के डबल ओ, बराबर। तो आ મુજબ આપણે પેલું જોડકું સમજ્યા, બરોબર ને। આ મુજબ તમારે જોડકા જોડવાના છે। ક તો કે એ, કા તો કે ડબલ એ, હસ્વકી તો કે આઈ, દીર્ઘકી તો કે ડબલ ઈ, હસ્વકુ તો કે યુ, દીર્ઘકુ તો કે ડબલ ઓ। આ પેલું જોડકું હતું, આ મુજબ જોડકું જોડી દો। બીજું જોઈએ, બીજું આપ્યું છે તમને ખે ખઈ ખો ખમ ખમ ખહ। હવે જોઈએ ખે માટે, તો ખે બોલવું હોય તો કે એચ ઈ, ખે। ખઈ તો કે એચ એ આઈ, ખો કે એચ ઓ, ખવ કે એચ એ યુ, ખમ કે એચ એ એમ, ખહ કે એચ એ એચ, બરોબર। આ મુજબ આપણે જોડકા જોડવાના છે। ખે માટે કે એચ ઈ, ખઈ માટે કે એચ એ આઈ, ખો માટે કે એચ ઓ, ખવ માટે કે એચ એ યુ, ખમ માટે કે એચ એ એમ, ખહ માટે કે એચ એ એચ। તો આ મુજબ તમારે બીજું જોડકું જોડી દેવાનું છે। પહેલું કવાળું જોડ્યું, બીજું ખવાળું। ત્રીજું જોઈશું ગ, ગની લાઈન। ગ અને ઘ બંને ભેગું આપ્યું છે, તો ગ બોલવા માટે અગાઉ પણ કીધું હતું કે ગમાં અ આવેલો છે અને જ્યારે ઘમાં હ આવેલો છે। અહીંયા આપ્યું છે તમને ગ, તો જીએ। ગો તો જીઓ, ઘી તો જી એચ ડબલ ઈ, ઘુ જી એચ ડબલ ઓ, ઘે જી એચ ઈ, ઘઈ જી એચ એ આઈ। આ હતું ત્રીજું જોડકું। ચલો આ મુજબ જોડકું જોડો। ત્રીજું શું કીધું છે? ગ જીએ, ગો જીઓ, ઘી જી એચ ડબલ ઈ, ઘુ જી એચ ડબલ ઓ, ઘે જી એચ ઈ, ઘઈ જી એચ એ આઈ। ત્રીજું જોડકું હતું। ચોથું જો, ખ ખી જે જઈ જો જહ, ખ માટે તો કે છે, શું કામ? કારણ કે ખમાં હ સમાયેલો છે। ખી તો ખી માટે તો કે ચાય, જે તો જે બોલવા માટે જે ઈ, જઈ તો જે આઈ, જો તો જે બોલવા માટે જે સોરી જો બોલવા માટે જે ઓ બોલીશું, જહ તો જે એ એચ બોલીશું। આ મુજબ ચોથું જોડકો જોડો।
જો અમુકમાં આપણે એક જ લાઈન લીધી, બીજા અમુકમાં આપણે બે બે લાઈન મિક્સ કરી છે, જેમ કે આમાં ગ અને ઘ, આમાં ખ અને જ, હવે આમાં ચ અને છ જોવાનું છે. પાંચમું છેલ્લું જોડકું જુઓ, છ અને ચ. તો સૌથી પહેલાં તો આપણે એ જોઈએ કે છ, છ બોલવા માટે સી શું આવશે, તો કે ડબલ એચ એ, અને ચ બોલવા માટે સી એચ એ. ચલો જોઈએ, છ તો સી ડબલ એચ એ, ચ સી એચ એ, છ સોરી છું બોલવું હોય તો કે સી ડબલ એચ ડબલ ઓ, છ સી ડબલ એચ એ આઈ, ચુ સી એચ ડબલ ઓ, અને છ તો કે છ બોલવા માટે સી ડબલ એચ એ. તો જુઓ આ મુજબ આપણે એકથી પાંચ જોડકા જોડ્યા એઝ પર બારાક્ષરી. બારાક્ષરી મુજબ જે આપણે કથી ટ ભણ્યા હતા એ પરથી, બારાક્ષરી પરથી આપણે એકથી પાંચ જોડકા જોડ્યા. તો તમારે આ પાંચે પાંચ જોડકા હોમવર્ક બુકમાં બે વાર લખીને જોડવાના છે. બીજી વસ્તુ કે બાકીના જે શબ્દો રહે છે બરાબર, એમાં તમારે જાતે જોડકા જોડવાની ટ્રાય કરવાની છે. બાકી નેક્સ્ટ લેક્ચરમાં અન્ય જે બાકી આપણે બારાક્ષરી રહે એ સમજીને પછી એના જોડકા જોડીશું. તો આજે એટલું રાખીએ છીએ, નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીશું. ત્યાં સુધી હસતા રહો, ખુશ રહો અને તમારું ધ્યાન રાખો. આવજો, ટેક કેર એન્ડ થેન્ક યુ માય ડિયર સ્ટુડન્ટ્સ. ગોડ બ્લેસ યુ ઓલ.